જહીર મિત્રો, શ્રી યુવા કરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ અને મેચ મંત્રના એપિસોડ 14માં આપનું હાર્દિક સ્વાગત છે. 14 તારીખે છે એ યુવા કરિયર એકેડમી દ્વારા છે એ ગણિત જ્ઞાન પુસ્તક છે એ લોન્ચ કરવામાં આવ્યું, જેની અંદર કુલ 42 પ્રકરણ છે અને 3300 કરતાં વધારે દાખલાઓ છે. બરાબર, આ પુસ્તક છે એ તમને આવનારી પરીક્ષા બિન્સ સચિવાલય, તલાટી તથા PGVCL જેવી પરીક્ષાઓ છે બરાબર, એમાં ખૂબ મદદરૂપ થશે. બરાબર, તો આજે આપણે શરૂ કરીએ છીએ મેચ મંત્રનો એપિસોડ 14. આપણે એક છે એક ટ્રીક ભણવાની છીએ, સરાસરી ચેપ્ટરની છે. બરાબર, ખૂબ મજા આવશે મિત્રો, ધ્યાન આપજો. તો એક્ઝામ્પલ છે એ કંઈક આવા પ્રકારના હોય કે 30 પરિણામોની સરેરાશ 20 છે. ધ્યાન આપજો મિત્રો, 30 પરિણામોની સરેરાશ 20 છે, જ્યારે અન્ય 20 પરિણામોની સરેરાશ 30 છે. તો બધા પરિણામોની સરેરાશ કેટલી થશે? બરાબર મિત્રો, તો ખાસ ધ્યાન આપજો. આપણને એવું કીધું 30 પરિણામોની સરેરાશ 20 છે, જ્યારે 20 પરિણામોની સરેરાશ 30 છે. બરાબર, તો બધા પરિણામોની સરેરાશ એટલે પરિણામો અલગ અલગ આપ્યા, પહેલાં 30 આપ્યા એની સરેરાશ આપી, ત્યારબાદ 20 આપ્યા તેની સરેરાશ આપી, અને પછી કીધું કે બધા પરિણામો ભેગા કરો તો એની સરેરાશ કેટલી થાય. તો મોટાભાગે મિત્રો આપણે આ રીતે ગણતા હોય, ધ્યાન આપજો, કે સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા પરિણામોની સંખ્યા. બરાબર, તો પહેલાં જો મિત્રો સરેરાશ કેટલી છે? તો કે 20. પરિણામો કેટલા છે? તો કે 30. તો 20 ગુણ્યા 30 એટલે કેટલા છે મિત્રો? 600. હવે તો કે સરેરાશ છે 30 અને પરિણામો કેટલા? તો કે 20. તો પણ સરવાળો કેટલો? 600. તો બધાનો સરવાળો કેટલો થાય? તો કે 1200. 600 વત્તા 600 એટલે 1200. તો હવે 1200 છે હવે કુલ પરિણામો. તો કુલ પરિણામો 30 વત્તા 20 એટલે કેટલા છે? 50. 50 પરિણામોનો સરવાળો કેટલો? તો 600 અને 600 1200. તો સરેરાશ મળશે સરવાળો છેદમાં સંખ્યા એટલે કે 1200 ભાગ્યા 50. બરાબર, તો 0 0 કેન્સલ કરો, 120 ભાગ્યા 5 એટલે તમારો આન્સર આવે 24. તો આ થઈ ગઈ આપણી બેઝિક મેથડ. બરાબર, આ થઈ ગઈ બેઝિક મેથડ કે સંખ્યા ગુણ્યા સરેરાશ કરી સરવાળો મેળવો, એના ટોટલ મારો અને પછી કુલ અવલોકન વડે એમને ભાગી નાખો. બરાબર, પણ મિત્રો જો આવા પ્રકારના એક્ઝામ્પલ હોય કે એક વર્ગના 16 છોકરાઓનું સરેરાશ વજન 50.25 છે, તો આપણે ગુણાકારમાં સમય છે એ બગાડતા હોઈએ કે 16 ગુણ્યા 50.25 કરવાના, પછી 8 ગુણ્યા 45.15 કરવાના, પછી જે આન્સર આવે એ પણ પાછો પોઈન્ટની અંદર આવતો હોય અને ભાગાકારમાં આપણો ખૂબ સમય બગડે. એવું ન થાય એટલા માટે છે એ આ એક્ઝામ્પલને આપણે એક શોર્ટકટ છે એ શીખવા જઈ રહ્યા છીએ. ખાસ ધ્યાન આપજો મિત્રો, જે શોર્ટકટ છે. બરાબર, તો આવા જ્યારે એક્ઝામ્પલ્સ હોય ત્યારે આપણે કઈ રીતે ગણશું? તો પહેલાં લખશું પરિણામ. બરાબર મિત્રો, તો પહેલાં આપણે લખીશું એ આપણા પરિણામ હશે, નીચે લખીશું સરેરાશ. બરાબર, ધ્યાન આપજો. તો 30 પરિણામોની સરેરાશ કેટલી? 20. તો પરિણામ છે 30, તેમની સરેરાશ છે 20. બરાબર, ત્યારબાદ 20 પરિણામની સરેરાશ 30, તો પરિણામની સંખ્યા 20 અને સરેરાશ છે 30. બરાબર મિત્રો, તો અહીંયા સુધી કોઈ તકલીફ નથી, જે રકમમાં આપ્યું છે તે જ આપણે લખ્યું કે 30 પરિણામ જેની સરેરાશ 20 અને 20 પરિણામ જેની સરેરાશ છે 30. હવે ધ્યાન આપજો, તો 20માંથી 30 એટલે કેટલા વધ્યા? તો કે 10 વધ્યા, પ્લસ 10. 20માંથી 30 એટલે પ્લસ 10. બરાબર મિત્રો, ધ્યાન આપજો, પ્લસ 10. આનો ગુણોત્તર લઈ લો બંનેનો, પરિણામનો ગુણોત્તર તો થશે 3:2. બરાબર, 30:20 હોય તો 0:0 કેન્સલ થાય, તો 3:2. હવે જે આ સરેરાશ છે છેલ્લી એ આપણે લઈ લઈશું 20, અહીંયા પ્લસ થાય છે એટલે પ્લસ લખશું, આ બંનેનો ગુણાકાર 10 ગુણ્યા 2, તો 10 ગુણ્યા 2 થઈ ગયા 20. બરાબર, અને આ બંનેનો ટોટલ જે ગુણોત્તર છે એમનો ટોટલ આપણે છેદમાં મૂકશું તો 3 વત્તા 2 એટલે થઈ ગયા 5. બરાબર મિત્રો, સ્ટેપ છે એ ખાસ યાદ રાખવાના છે. પહેલાં મેં લખ્યા પરિણામ અને સરેરાશ, તો 30 પરિણામ 20 સરેરાશ, 20 પરિણામ 30 સરેરાશ. બરાબર, ત્યારબાદ તો કે આ સરેરાશ કેટલી વધે છે? તો કે 20માંથી 30 એટલે 10 જેટલી વધારે છે. બરાબર, આ બંનેનો ગુણોત્તર લીધો 30:20 એટલે 3:2. આ પછી જે જૂની સરેરાશ હતી 20 એ 20 લખ્યા, અહીંયા પ્લસ હતા તો પ્લસ લખ્યા, આ બંનેનો ગુણાકાર 10 2 ને 20 છેદમાં આ બંનેનો સરવાળો 3 વત્તા 2 એટલે 5. બરાબર, તો તમે જોઈ શકો 5 4 20 અને 20 વત્તા 4, તો આપણો આન્સર આવે 24. બરાબર, હજી થોડીક વખત છે, એકાદા એક્ઝામ્પલ પૂરતો તમને અઘરો લાગશે, બાકી ખૂબ મજા આવશે. બરાબર, 4-5 એક્ઝામ્પલ જો પ્રેક્ટિસ થઈ ગયા તો ખૂબ મજા આવશે, અને આવા જ્યારે અઘરા દાખલાઓ હોય છે બરાબર ત્યારે આ મેથડ થી ખૂબ મદદરૂપ થશે. જોઈએ તો 16 છોકરાઓ એની સરેરાશ કેટલી? 50.25, ધ્યાન આપજો. ત્યારબાદ 8 છોકરાઓ જેની સરેરાશ છે 45.25,
15, તો વર્ગના કુલ છોકરાનું સરેરાશ વજન છે એ કેટલું થાય? મિત્રો પહેલું સ્ટેપ યાદ કરો, તો શું કરશું, આ ડિફરન્સ જોઈશું કેટલો છે, બરાબર? તો 50.25 કરતાં 45.15 ઓછા છે કે વધારે? તો મિત્રો ઓછા છે, તો માઇનસ લખીશ. માઇનસ કેટલા ઓછા છે? તો કે 25માંથી 15 જાય તો 10, અને 50માંથી 45 જાય તો 5, એટલે કે 5.10 જેટલા ઓછા છે. તો અમારું પહેલું સ્ટેપ કમ્પ્લીટ. ત્યારબાદ આનો ગુણોત્તર લઈશ, 16:8 એટલે કે 2:1 થઈ ગયા, બરાબર? તો આ સરેરાશ હું એમને એમ લખીશ, એટલે 50.25 અહીંયા માઇનસ છે તો માઇનસ લખીશ. આ બંનેનો ગુણાકાર, બરાબર, આ બંનેનો ગુણાકાર 5.10 × 1 એટલે 5.10 ભાગ્યા આ બંનેનો સરવાળો 2 + 1 એટલે 3, બરાબર? તો મારો આન્સર આવશે 50.25 માઇનસ 3 × 1 = 3, 2 + 3 = 21 એટલે 0.70. આ બંનેની બાદબાકી કરો, બરાબર? તો 5માંથી 0 જાય તો વધ્યા 5, 10 × 2 = 12, 12માંથી 7 જાય તો વધ્યા 5, અહીંયા થઈ ગયા 49, 49માંથી 1 જાય તો 48, બરાબર? એટલે કે મારો આન્સર આવશે 48.55, બરાબર? 48.55. હવે મિત્રો તમે આવો વિચાર કરો, તમે આવું કર્યું હોય 16 × 50.25 + 8 × 45.15, જે આન્સર આવે એને ભાગ્યા પાછા 16 + 8 એટલે કે 24 કર્યા, બરાબર? તો એટલા સમયમાં તમે કેલ્ક્યુલેશન કરી શકો નહીં, બરાબર? તો આવા જ્યારે અઘરા દાખલા હોય ત્યારે મેથડ છે તમને ખૂબ ઉપયોગી થવાની છે. હજુ આપણે એની પ્રેક્ટિસ કરવી છે, બરાબર? જોઈએ, 300 મજૂરોની સરેરાશ દૈનિક મજૂરી 150 છે, તો મજૂરોની સંખ્યા કેટલી? 300, એમની સરેરાશ કેટલી? 150, અને અન્ય 20 મજૂરો જેની સરેરાશ છે 200, અન્ય 200 મજૂરો જેની સરેરાશ દૈનિક મજૂરી છે 200, તો બધા મજૂરોની સરેરાશ દૈનિક મજૂરી કેટલી થાય? તો તમે જોઈ શકો 150માંથી સરેરાશ કેટલી થાય છે? 200, એટલે કે 50નો વધારો થાય. આ બેનો ગુણોત્તર લઈએ તો 0:0 કેન્સલ, એટલે કે 3:2 આવે. આ સરેરાશ એમનામ લખશું, એટલે 150 × 150 અહીંયા પ્લસ છે તો પ્લસ, આ બંનેનો ગુણાકાર 50 × 2 એટલે 100, સેદમાં 3 + 2 એટલે 5, 20 × 5 = 100, તો 150 પ્લસ 20 × 5 = 100, 150 + 20 એટલે આપણો આન્સર આવે મિત્રો 170. તો આ દાખલામાં છે એ જરા પણ સમય નહીં બગડે, 35 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં છે એ તમે સોલ્વ કરી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, 50 વિદ્યાર્થીઓના વર્ગમાંથી 35 વિદ્યાર્થીઓ, સંખ્યા કેટલી છે? 35. 35 વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ 160 છે. બાકીના વિદ્યાર્થી, બાકી કેટલા વજે આવે? 15. આ 15 વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ 155 છે, તો આ વર્ગની સરેરાશ છે એ કેટલી થાય? તો સરેરાશ છે એ 160માંથી 155 મિત્રો વધે છે, ઘટે છે? ઘટે છે. કેટલી ઘટે? તો કે 5 જેટલી ઘટે, બરાબર? આ બંનેનો ગુણોત્તર લો તો 7 × 5 = 35, 3 × 5 = 15. તો આ સરેરાશ એમના હું લખું છું, એટલે 160 ઘટે છે તો માઇનસ લખીશ, બરાબર? આ બંનેનો ગુણાકાર 5 × 15 ભાગ્યા આ બંનેનો સરવાળો 7 + 3 એટલે 10, બરાબર? તો 160 માઇનસ 1.5, 15 / 10 એટલે 1.5, એટલે કે મારો આન્સર આવે 158.5, બરાબર? 160માંથી 1.5 બાદ કરો તો આન્સર આવે 158.5, બરાબર? તો બધા મિત્રોને ક્લિયર સમજાય છે? તો નેક્સ્ટ છે એ વિડીયો સ્ટોપ કરી અને જાતે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો. તો એક વર્ગના 30 છોકરાઓ છે જેની સરેરાશ ઉંમર છે 25, અને જ્યારે 20 છોકરીઓ છે જેની સરેરાશ ઉંમર છે 23, બરાબર? તો વર્ગના બધા વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી થાય? ચલો મિત્રો, તો સરેરાશ 25માંથી 23 એટલે -2 થઈ, બરાબર? 2નો શું છો મિત્રો? ઘટાડો છો. ત્યારબાદ આનો ગુણોત્તર લો તો 3:2 થઈ જાય, બરાબર? આ સરેરાશ એમને મૂકીએ તો થઈ ગયા 25, માઇનસ કરશું આ બંનેનો ગુણાકાર 2 × 2 = 4 ભાગ્યા આ બંનેનો સરવાળો 3 + 2 એટલે 5, બરાબર? તો આપણો આન્સર આવશે 25 − 4/5 એટલે 8 × 5 = 40, તો 0.8, અને 25 − 0.8 એટલે કે 24.2, બરાબર? એટલે કે 24.2. તો આ શોર્ટકટ છે, ખૂબ યાદ રાખવા જેવી છે, જે એક્ઝામની અંદર છે એ તમને ખૂબ મદદરૂપ થશે, બરાબર? આવી જ શોર્ટકટ છે અને પ્રેક્ટિસના ભરપૂર એક્ઝામ્પલ સાથેનું પુસ્તક છે ગણિત જ્ઞાન, બરાબર? તો આજે જ આ ગણિત જ્ઞાન છે એ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે મેળવવા માટે છે એ અમારી એકેડમીનો નંબર છે 90 16 80 80 18, અથવા તો 90 16 80 80 83 પર છે, એ આજે જ કોલ કરી અને આપ મંગાવી શકો છો ગણિત જ્ઞાન. જય હિન્દ, જય ભારત.